દરિયાનું પાણી ધીરે ધીરે આગળ વધતા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું અસ્તિત્વ જોખમમાં આવેલું છે. તેવામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા 10 જેટલા એવા ગામ છે જે લોકોને ચોમાસું આવતા જ જીવ તાળવે ચોંટી જતા હોય છે. ત્યારે આવો જોઈએ વધતા દરિયાની અસરનો અહેવાલ. નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારાના ગામોમાં છેલ્લા લાંબા સમયથી ધોવાણની ફરિયાદો ઉઠી છે, જેમાં જલાલપોર તાલુકાના દરિયા કિનારાના ગામોમાં મોટા પાયે ધોવાણ થતું આવ્યું છે. અસરગ્રસ્ત ગામોની વાત કરવામાં આવે તો બોરસી દીપલા ગામમાં હજુ સુધી પ્રોટેક્શન વોલ બની શકી નથી. પાડોશી ગામ માછીવાડમાં હાલમાં ધારાસભ્યના સીઆર પાટીલના પ્રયાસથી પ્રોટેક્શન વોલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ તે પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ 1 કિલોમીટર દૂર આવેલું ગામ બોરસીમાં હજુ સુધી પ્રોટેક્શન વોલને લઈ કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેથી ભરતી વખતે ગામમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી પ્રવેશે છે, જેથી બાળકો વૃદ્ધો મહિલાઓ પાણી વચ્ચે કઈ રીતે રહે તેવી ચિંતામાં મુકાયા છે. ગામના લોકો આ વખતે ગામમાં 100% પાણી આવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દરિયો ગામથી 15 મીટર નજીક આવી ગયો છે, જેથી અષાઢી બીજની ભરતીના દિવસે ગામમાં પાણી ભરાવાની શક્યતાઓને નકારી શકાતી નથી. મારું નામ જગદીશકુમાર ડૈયાભાઈ પટેલ છે, હું આ બોરસી ગામનો રહેવાસી છું. અત્યારે અમારા ગામની મુખ્ય સમસ્યા જોઈએ વિચાર કરીએ તો સમુદ્ર કિનારેની જે ભરતી આવી રહી છે એના લીધે અમારા સમુદ્ર કિનારાનું ધોવાણ થઈ રહ્યું છે. તે લગભગ ગામની એકદમ નજીક આવી ગયું છે, લગભગ 20-25 ફૂટની જગ્યા બાકી રહેલી છે. ત્યાર પછી આ વખતે અષાઢી બીજની ભરતી આવશે ત્યારે ગામમાં પાણી પૂરેપૂરી ભરાવાની શક્યતા રહેલી જ છે, કારણ કે ગામમાં કોઈ અત્યારે ઓવારો જણાતો નથી. તો આ માટે અમે સરકારશ્રી ની અધિકારી ક્ષેત્રે અને ચૂંટાયેલી પાંખ ક્ષેત્રે સતત રજૂઆત કરી જ છે, છતાં અમને કોઈ મન ભાવે તેવો પ્રત્યુત્તર મળ્યો નથી. અને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે પ્રોટેક્શન વોલ બનાવવામાં કદાચ પરમાનન્ટ બનાવવામાં કદાચ એનો ડિલે થાય એવું હોય તો ટેમ્પરરીલી પ્રોટેક્શન વોલ બી અત્યારે બનાવીને અમારા ગામનું સંરક્ષણ પૂરું પાડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાંઠાના દીપલા બોરસી ગ્રામજનોનો ચોમાસું નજીક આવતા જ જીવ તાળવે ચોંટી જાય છે, કારણ કે ચોમાસામાં આવતી મોટી ભરતીમાં દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ સર્જાતા દરિયો ગાંડોતૂર બને છે, જેથી પાણી સહેલાઈથી ગામમાં ઘૂસી જાય છે. દરિયાઈ ભરતીમાં ગામના મોટા ભાગના મકાનોમાં દરિયાનું પાણી 2-3 ફૂટ જેટલું ઘૂસી જાય છે અને ગામજનોને 2-3 દિવસ અને ઘણીવાર તો ચોમાસામાં વરસાદની ભારે આગાહી વખતે દિવસ રાત ઉજાગરા કરવા પડે છે. દર વર્ષે અષાઢી બીજની મોટી ભરતીમાં 20 ફૂટથી ઊંચા ઉછળેલા દરિયાઈ મોજા ગામમાં ઘૂસતા લોકોના જીવ અદ્ધર થઈ જાય છે. વિકટ પરિસ્થિતિમાં 2-3 દિવસ સુધી પાણીમાં રહેવાના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની જાય છે. બોરસી ગામના રહીશો દ્વારા સાંસદને અને પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી પ્રોટેક્શન વોલ બનાવવાની રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી ગામમાં પ્રોટેક્શન વોલનું કામ શરૂ થયું નથી. હાલ પ્રોટેક્શન વોલ બાબતે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો ડિઝાઇન બનાવવા આપી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવું અધિકારીઓ કહી રહ્યા છે. બોરસી માછીવાડ ખાતે અત્યાર સુધી 1875 મીટરની દિવાલ બનાવવામાં આવેલી હતી દરિયા સાઈડ, એમાંથી એ દિવાલનો રિસ્ટોરેશનનો એમેન્ડારનું કામ ચાલુ છે. એમાં 675 મીટર રેઝિંગ છે અને બાકી એમેન્ડારનું કામ છે. એમેન્ડારના કામમાં રીડિઝાઇન કરાવવાનું થાય છે એટલે ડિઝાઇન સ્ટેજે છે અને રેઝિંગનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે. તો એની રીડિઝાઇન કરવાની છે એટલે રીડિઝાઇન થઈ કામ ચાલુ કરી દેવામાં આવશે રીડિઝાઇન થઈ, અને રેઝિંગનું કામ છે એ ચોમાસા પહેલાં એ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવશે. દરિયા કિનારાના ધોવાણને કારણે કાંઠા વિસ્તારના બોરસી ગામનું અસ્તિત્વ જોખમમાં છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા ખર્ચીને પાડોશી માછીવાડમાં સંરક્ષણ દિવાલો તો બનાવી અન્ય બીજા ગામો દરિયાઈ સુરક્ષાથી વંચિત રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ગ્રામજનો પ્રોટેક્શન વોલને લઈને નારાજ થાય તો નવાય નહીં. દીપક વસાવા, H24 ન્યૂઝ, નવસારી.